नमस्ते विद्यार्थी मित्रों, वेलकम टू द एजुकेशन चैनल यूनिट नंबर 7 कच्छ एंड देवयानी एनी अंदर जे शॉर्ट नोट छे शॉर्ट नोट नंबर 3 द असुर्स अटेम्प्ट्स टू किल कच्छ अटेम्प्ट એટલે કે એફર્ટ્સ असुर जे राक्षसो छे एने कच्छ ने मारवाना प्रयत्न क्वेश्चन જોઈએ એના वु वेर फाइटिंग ईच अधर कोण-कोण एक बीजा साथे झगड़िया करतो हतो विच मंत्र डीड शुक्राचार्य नो शुक्राचार्य कयो मंत्र जानता था बाय whom was कच्छ सेंट टू शुक्राचार्य शुक्राचार्य पासे कच्छ ने कोना द्वारा मोकलवामां आवेलो हतो why was कच्छ सेंट टू शुक्राचार्य शुक्राचार्य ने पासे कच्छ ने शा माटे मोकलवामां आवेलो हतो how many times did the असुर्स kill कच्छ कच्छ ने केटली वखत असुरो द्वारा राक्षसो द्वारा मारी नाखवामां आवेलो how did the असुर्स किल कच्छ द थर्ड टाइम त्रीजी वखत असुरोए कच्छ ने केवी रीते मारी नाखेलो व्हाट हैपेंड व्हेन द असुर्स किल कच्छ ऑल द थ्री टाइम्स दरेक वखते ज्यारे असुरो कच्छ ने मारता त्यारे दरेक वखते शू बनतु तो बधा ज प्रश्नोना जवाब मेळवानो प्रयत्न करिए फर्स्ट पॉइंट देव्स एंड असुर्स विल ऑलवेज फाइटिंग ईच अधर देवो अने असुरो ए बन्ने एक बीजा साथे वारंवार हमेशा झगड़िया करता शुक्राचार्य न्यू द मंत्र फॉर ब्रिंगिंग डेड पीपल बैक टू लाइफ शुक्राचार्य ए मृत्यु पामेला लोकोने जीवंत करवानो એટલે કે સંજીવની વિદ્યા એનો મંત્ર જાણતા હતા તો દેવ સેન્ટ કચ્છ ટુ શુક્રાચાર્ય ફોર લર્નિંગ ધ સંજીવની વિદ્યા એટલે કે શુક્રાચાર્યને અસુરોને જે લોકો દેવો મારી નાખતા એ અસુરોને ફરીથી શુક્રાચાર્ય સજીવન કરતા એટલા માટે શુક્રાચાર્યનું મન જીતી લેવા માટે કચ્છને મોકલે છે એટલા માટે તો દેવ સેન્ટ કચ્છ ટુ શુક્રાચાર્ય ફોર લર્નિંગ ધ સંજીવની વિદ્યા એટલે કે સંજીવની વિદ્યા શીખવા માટે દેવોએ કચ્છને શુક્રાચાર્ય પાસે મોકલ્યો ધ અસુર્સ કેમ ટુ નો અબાઉટ ધેટ કેમ ટુ નો એટલે ખબર પડવી જાણવું અન્ડરસ્ટેન્ડ સમજવું અસુરને આના વિશે ખબર પડી ગઈ હતી કે શા માટે કચ્છને શુક્રાચાર્ય પાસે મોકલેલો છે દેવોએ નેક્સ્ટ પોઈન્ટ ધ અસુર્સ કિલ્ડ હિમ થ્રી ટાઈમ્સ વિથ ડિફરન્ટ વેઝ અલગ અલગ ત્રણ રીતે અલગ અલગ ત્રણ વખત અસુરોએ શુક્રાચાર્યનો જે શિષ્ય છે કચ્છ એને મારી નાખેલો One day Kach was grazing the cows in the jungle. Grazing એટલે ચરાવું. એક દિવસ કચ્છ જંગલમાં ગાયો ચરાવતો હતો. They killed him by cutting his body into pieces and fed them to the wolves and jackals. Pieces એટલે કટકા કરવા. Fed એટલે ખવડાવવું. Wolves એટલે વરુઓ. Jackals એટલે શિયાળ. એટલે કે શિયાળને અને વરુઓને ખવડાવી દીધા. કચ્છને મારીને એના કટકા કરી નાખ્યા અને તેને ખવડાવી દીધા. બટ શુક્રાચાર્ય બ્રોટ હિમ બેક ટુ લાઈફ બાય સંજીવની વિદ્યા પરંતુ શુક્રાચાર્યએ સંજીવની વિદ્યા દ્વારા કચ્છને સજીવન કર્યો વન ડે કચ્છ વોઝ કલેક્ટિંગ ફ્લાવર્સ એક દિવસ કચ્છ ફૂલો લેવા માટે ગયો હતો અગેઇન ધે કિલ્ડ હિમ બાય ગ્રાઇન્ડિંગ હિઝ બોડી ઇન્ટુ અ પેસ્ટ ગ્રાઇન્ડિંગ એટલે ક્રશ કરવું ભૂકો કરવો પેસ્ટ એટલે કે છુંદો બનાવવો છુંદી નાખવો ફરીથી કચ્છને મારીને તેના શરીરનો ભૂકો કરીને છુંદી નાખ્યો And they mixed it with the waves of the oceans. Waves એટલે કે મોજા. Ocean એટલે મહાસાગર. જે મહાસાગરના મોજા આવતા હોય એમાં તેને મિક્સ કરી નાખ્યું. એ ભૂકો હતો એ. But શુક્રાચાર્ય brought him back to life. પરંતુ બીજી વખત પણ શુક્રાચાર્યએ તેને સજીવન કર્યું. The third time, the asurs burned his body and mixed the ashes with the divine wine that શુક્રાચાર્ય drank. ત્રીજી વખત રાક્ષસોએ કચ્છના શરીરને સળગાવીને તેની જે એસિસ છે એસિસ એટલે રાખ એ શુક્રાચાર્ય જે સોમરસ પીતા હતા ડિવાઇન વાઇન પીતા હતા એમના ભેળવી દીધું તો આવી રીતે ત્રણ અલગ અલગ વખત અલગ અલગ રીતે ડિફરન્ટ વેઝ ધ અસુર્સ ટ્રાય ટુ કિલ કચ્છ બટ એવરી ટાઈમ દે ફેલ બીકોઝ ઓફ સંજીવની વિદ્યા ધેટ ન્યુ બાય શુક્રાચાર્ય જે શુક્રાચાર્ય જાણતા હતા જે વિદ્યા એના કારણે તેઓ નિષ્ફળ નીવડે છે